નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે ઘોડી સિમેલ ગામે મનરેગા યોજનામાં બનાવવામાં આવેલ વરસાદી કાચમાંથી પાણીનો નિકાલ ના થતા ખેતરો થયા જળબંબાકાર. નસવાડી તાલુકાના ઘોડી સિમેલ ગામે 1 કિલોમીટર વિસ્તારમાં નસવાડી તાલુકામાં પંચાયતના મનરેગા યોજનામાં 20 લાખના ખર્ચે વરસાદી કાંસ રોડની બંને સાઈડ બનાવવામાં આવી હતી, પરંતુ આ વરસાદી કાંસમાં પાણી ના નીકળતા ખેતરો જળબંબાકાર બન્યા હતા. જ્યારે ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલ બિયારણ ઉગી ગયું હતું, પરંતુ પાણી ભરાઈ જતા બિયારણ નિષ્ફળ જશે ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે, તેનું સર્વે થવું જોઈએ અને સહાય મળવી જોઈએ. ટોપિક ડનીવાલા, ડેશ ટીવી, છોટાઉદેપુર. કયું ગામ છે ને, શું પરિસ્થિતિ છે? આ નસવાડી તાલુકાનું ઘોડી સિમેર ગામ છે અને આ ગામને નીકળતા એક મેઇન હાઈવે પર એક રસ્તો છે, એની આજુબાજુ 50-60 એકર જેટલી હેક્ટર જેટલી જમીન આવેલી છે. આ જમીનની અંદર કપાસ અને તુવેરનું વાવેતર કરેલું છે અને વરસાદના પાણી ભરાવાથી આ જમીનમાંથી જે પાણી નીકળવું જોઈએ એ નીકળ્યું નથી અને જે કાંસ આગળ બનાવેલો હતો એ કાંસનું કામ છે ને હજુ કામ કરવાનું છે જેથી પાણીનો નિકાલ થાય, અને આ પાણીનો નિકાલ થયા પછી અહીંના ખેડૂતોને સારો એવો લાભ થાય છે. અને બીજું એક વસ્તુ, જે મેઇન હાઈવે ઉપરથી પાણી બીજું અંદર અમારા ખેતરોમાં આવે છે રોડે પરીને, રોડને માથે પાડીને અને કેનાલમાં રહીને, એ પાણી પૂરેપૂરું નીચે નિકાસ થાય એ બાજુ, એ પાણી અમારા સિમે ના આવે એની વ્યવસ્થા કરે સરકાર.